પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, એનો ટોટલ છે ત્રણેય રાજનૈતિક પાર્ટીમાં કોઈને પણ જો આ ભાઈ લોક બંધારણ છે, ભાઈ લોકતાંત્રિક દેશ છે, બધાને લડવાનો અધિકાર છે. મારું જનતાને કે મારા ભાઈઓ બહેનો મારી એક જ અપીલ છે, હવે મારા પ્રશ્નો તમે મારો અવાજ સાંભળજો. તમે કહેશો ના કંઈક ને કંઈક છે. મિશન 2022માં 182 બેઠક ઉપર જ્યારે 10 લાખ ફોર્મ ભરાય ને મિત્રો, 10 લાખ ફોર્મ, ત્યારે ઇતિહાસ બદલશે. કોંગ્રેસના 70 થી 75 વર્ષ, ભાજપના 25 થી 30 વર્ષ, ત્યારે એના ઇતિહાસમાં લોકો એમ કહેશે કે આમ આદમી પાર્ટી આવી લડી લડી નહીં, 10 લાખ ફોર્મ ભરાવ્યા, એકો એક બેઠક ઉપર બધી જગ્યાએ લડ્યા અને 182 બેઠકમાં ટોટલ 10 લાખ ધારાસભ્યએ ફોર્મ ભર્યા, ત્યારે સાહેબ રાજકારણ કર્યું કહેવાય. અમે લોકોને એક જ અપીલ કરી છે, મને આ વિચાર કેદુનો આવતો હતો, તમે એની ચૂંટણીમાં ફોર્મ ભરો ત્યારે આ લોકોને ખબર પડશે. એ લોકોને બધાને એમ જ છે કે એક બેન ત્રણ ચાર બે એટલા પક્ષ આવી ગયા પૂરું, છેલ્લા અપક્ષે ફોર્મ ભરી દીધું પૂરું. ના, પૂરું નહીં થાય. તમે ફોર્મ ભરવા જશો તમને કહેશે કે ભાઈ તારે શું જરૂર છે, તું નો હાલ કા ભાઈ નો હાલો, તમે હાલો, તમે બપોર સુધી ભણેલા લોકો હાલો, તમે નો હાલી. અમારી પાસે બંધારણ નથી, અમે ભારતના રહેવાસી નથી, અમારી પાસે ઇલેક્શન કાર્ડ છે, અમારા પાસે લીગલી ડોક્યુમેન્ટ છે, બોગસ ડિગ્રીઓ નથી, અમે કોઈ ક્રિમિનલ કેસ નથી ધરાવતા, નથી એ કોઈ પ્રકારનો કોઈનો વિરોધ કરતા. અમારે ધારાસભ્યને ફોર્મ ભરવા આવે. મને એટલી ખબર પડે સાથી મિત્રો, મારી આવા જેટલા લોકો સાંભળતા છે શેર પણ કરજો. તમને જો ખોટું લાગે તમ તારે મને રૂબરૂ આવીને કહી દીજો કે ભાઈ તું આ ખોટું બોલ્યો છું. જ્યારે ઘરે ઘરેથી ધારાસભ્યના ફોર્મ ભરાય ને સાહેબ, ત્યારે ઇતિહાસ બદલશે, ત્યાં સુધી ઇતિહાસ નહીં બદલે. ત્યારે આ લોકોને એક ચૂંટણીમાં ખબર પડી જશે કે જે લોકોએ આપણે મત આપ્યા છે ને, એ પણ મતદાર થઈને પોતે પણ ઉમેદવાર થઈ શકે છે. તમે તમારી જાતને મત આપો, શા માટે ન આપો? તમે તમારા મને એમ કે નાના છે સાહેબ, કોઈ નાનું નથી આ દુનિયામાં, નાનું મોટું કોઈ છે જ નહીં. હજી કહું છું, હું કોઈનો વિરોધ કરતો નથી, મારા માટે બધે પક્ષ સરખા છે. એ પણ એક પક્ષ છે, હું એક પક્ષ લઈને બેઠો છું. હું નથી આમ આદમી પાર્ટીનું એટલું બધું કરતો, નથી ભાજપનું, નથી કોંગ્રેસનું. આ પાર્ટીએ મને બોલવાની તક આપી છે, કે આ પાર્ટીએ મને સાંભળ્યો છે, આ પાર્ટીએ મને આત્મનિર્ભર બનાવ્યો છે કે ભાઈ તમારે કંઈક ને કંઈક બદલાવ કરવો હોય તો તમે નેતાઓને હું કેમ કંઈક 10 થી 15 હજાર રૂપિયા થાય છે, 10 થી 15 હજાર એક ભરતીમાં તમારે વાપરવાનો. હવે 10 લાખ યુવાનો હેરાન થાય છે શા માટે? હવે એક જ વિચાર છે આપણો, મારો ને તમારો, આમ આદમી પાર્ટીમાં ન આવો તો કાંઈ નહીં, પણ મિશન 2022માં મિત્રો, મિશન 2022માં ઘરે ઘરેથી ધારાસભ્યના ફોર્મ ભરાવવા જોઈએ, ઘરે ઘરેથી. ત્યારે આ લોકોને ખબર પડશે, સરકારી ભરતી બહાર પડાય, દર વર્ષે વેકેન્સી બહાર પડાય, રોજગારી અપાય. સાહેબ અમારે નોકરી કરવી છે, તમે કયો એ અમારે કરવાનું છે? તો અમારી વેન્યુ શું છે? એક્ઝામ્પલ તરીકે મારે પોલીસની નોકરી કરવી હોય કે XYZ ગમી નોકરી કરવી હોય, હવે તમે મને બીજી નોકરી કરો કે મારે ન કરવી? તો ભાઈ ભારતનું બંધારણ છે, સ્વતંત્ર અધિકાર છે બધાનો. તમે દર વખતે નથી ભરતી બહાર પાડી શકતા, ભરતી બહાર પાડે તો પેપર ફૂટી જાય છે. જ્યારે મેં મહેનત કરી હતી, પહેલી વાર અમે ગયા હતા પરીક્ષા દેવા, ન્યાય પેવાનું થયું હતું, પેપર ફૂટી ગયું હતું. સાહેબ અમારી ઉપર વીતી હે ને, એટલે અમે આ રાજકારણમાં જોડાના છે, કારણ કે તમે આ લોકોએ અમે કર્યું એટલે અમે રાજકારણમાં, એ અમે તમારો આભાર માનીએ છીએ. તમને સાચું લાગે કે ખોટું લાગે, પણ લોકોને જાગૃત કરી છીએ, કરીશું અને કરતા રહીશું. આમ આદમી પાર્ટી અમને કોઈ પગાર નથી દેતી, નથી એ કોઈ પક્ષ પગાર દેતી. ગુજરાતમાં કેટલી પાર્ટી છે, પણ આ પાર્ટી કામ કરીને બતાવે છે એટલે અમે જોઈન્ટ છીએ. હજી કહું છું, આમ આદમીમાં પાર્ટીમાં તમારે નો જોઈન્ટ થવું, નો જોઈન્ટ થતા તમે તમારા આત્મનિર્ભર પગ ઉપર ઊભા રહી જાઓ. એકવાર ઘરે ઘરેથી ને ગામે ગામથી ફોર્મ ભરાવવા જોઈએ ધારાસભ્યના, ત્યારે આ લોકોને ધારાસભ્યની સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરાવવા જોઈએ, ત્યારે લોકોને ખબર પડશે. એવું નથી કહેતો કે આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભરાવો, તમે તમારી રીતના ફોર્મ ભરો, જાગૃત બનો, તમારા સ્વતંત્ર અધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરો. તમે એમ કહો ધારાસભ્યની ચૂંટણીમાં કરોડો રૂપિયા વરે, ખોટી વાત છે. તમારે એક જ ગામમાંથી, માનો કે ગમે વિધાનસભાની બેઠક ઉપર 90 થી 95 થી 100 થી 150 ગામ આવતા હોય છે, એક ગામમાંથી એક ફોર્મ ભરો, એક ગામમાંથી 10 ફોર્મ ભરો, 10 ફોર્મ ભરશો એટલે મિનિમમ 15 થી 20 હજાર નો ખર્ચો થાય. કેટલો થાય ડોક્યુમેન્ટનો? એટલું તો તમે સરકારી નોકરી મેળવવા માટે ખર્ચો કરો છો.
મેં કર્યું હોય મને ખબર છે, ટ્યુશન રાખી છેલ્લે પેપર ફૂટી જાય ને તો દિલ ઉપર જે દાદ થાય ને તો એટલા માટે અમારે લાઈવ થવું પડે છે. અમને કોઈ આ વસ્તુ પગાર નથી દેતું, પણ અમે અમારું એક જ મિશન છે, મારું ને સમગ્ર ગુજરાતનું આમ આદમી પાર્ટીનું યુવા નેતૃત્વનું એક જ વિઝન છે કે યુવા જગાવો, ઘરે ઘરેથી ધારાસભ્યને ફોર્મ, ધારાસભ્યને સરપંચની ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજ્યની હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય, મહાનગરપાલિકા, નગરપાલિકા, ધારાસભ્ય, સંસદ,